जय हिंद स्टूडेंट, हाउ आर यू? हवे आज 23 तारीख 23/7/2020 અને કોણ વાર ટ્યુઝડે ને આપણે શું થર્સડે ને આપણે શું કહીએ છીએ? ગુરુવાર. શું કહીએ છીએ? ગુરુવાર, બરાબર. હવે આજે આપણે વિડિયો નંબર 11 ગુજરાતી વિષયમાં આપણે જે કંઈ પણ ચાલ્યું છે, હવે આપણે એક્ઝામ આવી રહી છે તો એટલેની અંદર લખવા માટે આપણે રિવિઝન વિડીયો ઉતાર્યા છે. તો રિવિઝન વિડીયો નંબર 1 ની અંદર પ્રશ્ન એક મૂળાક્ષર લખો, બરાબર છે. મૂળાક્ષર પ્રશ્ન તમારો પહેલો ગુજરાતીના પેપરમાં આવશે. મૂળાક્ષર લખો, પ્રશ્ન નંબર 1 મૂળાક્ષર લખો, બરાબર. એમાં મૂળાક્ષર લખવાના છે કે તમારે કોઈ પણ મૂળાક્ષર આવે, ક થી માંડીને જ્ઞ સુધી, ક થી માંડીને કોઈ પણ 20 કે 20 એવા અક્ષર આવે, કાં તો 15 અક્ષર આવે, એ તમારે સિક્વન્સમાં લખવાના છે. ક થી પણ ચાલુ થઈ શકે, ગ થી પણ ચાલુ થઈ શકે, એવી રીતે અલગ અલગ મૂળાક્ષર આવશે, બરાબર. એ રીતે જો ક લખેલો હશે, ક થી સ્ટાર્ટ કરી અને જ્ઞ સુધી લખવાનું છે. જ્ઞ થી ક થી સ્ટાર્ટ, ક થી સ્ટાર્ટ કરીને હ સુધી પણ લખવાનું હોય, ઠ થી સ્ટાર્ટ કરીને જ્ઞ સુધી પણ લખવાનું હોય, એક કોઈ પણ મૂળાક્ષર આવે તો આપણે ગભરાવાની જરૂર નથી, કેમ કે આ મૂળાક્ષર પક્કો તો આપણને આવડે છે. એટલે ક થી જ્ઞ સુધી મૂળાક્ષર લખવાના છે. ક પહેલો, પછી શું આવશે? ખ. અત્યાર સુધી તમે શીખ્યા ને તો તમારી પરીક્ષા લેવામાં આવશે કે તમને કેટલું આવડ્યું, તમે કેટલું શીખ્યા. ક પછી ખ પછી શું આવશે બોલો? જો શું આવે? ઘ. ઘ પછી શું આવશે? કયો ઘ આવશે? ઘરનો ઘ. પછી શું આવશે? ઘરના ઘ પછી ચકલીનો જ. હક્કો તો આવડે છે બધાને. ચકલીના ઘ પછી શું આવશે? છત્રીનો છ. પછી શું આવશે? છત્રીના ઘ પછી જમરૂખનો જ, બરાબર ને. જમરૂખના જ પછી શું આવશે? યાદ કરો, બોલવાનું છે અને લખવાનું છે. જમરૂખના જ પછી કયો જ આવશે? જબલાનો જ. જબલાના જ પછી શું આવશે? ટપાલીનો ટ. ટ અને ઠ માં ખાસ ડિફરન્સ છે મિત્રો, યાદ રાખજો. ટપાલીનો ટ આ સાઈડ પરથી ચાલુ થાય, ડમરૂનો ડ આ સાઈડ પરથી ચાલુ થાય. ટપાલીનો ટ પછી ઠળિયાનો ઠ પછી ડમરૂનો ડ. ડને પાક્યું આ સાઈડ પરથી આવે, ડને પાક્યું આ સાઈડ પરથી આવે, બરાબર. ટપ ડમરૂનો ડ પછી શું આવશે? ઢોલનો ઢ. પછી શું આવશે? અણા ફેરનો અણ. બોલવાનું છે અને લખવાનું છે. અણા ફેરના અણા પછી શું આવશે? તલવારનો ત. તલવારના ત પછી શું આવે મિત્રો? તલવારના ત પછી થળનો થ. થળના થ પછી શું આવશે બોલો? જો દડાનો દ. બોલતા જવાનું અને કપ્પો લખવાનો છે તો ક્યારેય ભૂલ થાય નહીં. દડાનો દ પછી શું આવશે? ધજાનો દ. પાખ્યું મોટું, લીટી નાની. પછી શું આવશે? ધજાના દ પછી નગારાનો ન. પછી શું આવશે? પતંગનો પ. પછી શું આવશે? ફટાકડાનો ખ. પછી શું આવશે? બકરીનો ભ. પછી ભમેડાનો ભ. પછી શું આવશે બોલો? મરચાનો મ. શું લખ્યું? મરચાનો મ. પછી શું આવશે? યતી બાબાનો ય. પછી શું આવશે? રથનો ર. પછી શું આવશે? લસણનો લ. હવે એના પછી વાહણનો ભ. પછી શું આવશે? શરણાઈનો સ. શરણાઈના સ પછી શું આવે? કયો સ આવે? શરણાઈના સ પછી ષટકોણનો સ. એના પછી સસલાનો સ. પછી શું આવે? હરણનો હ. પછી શું આવે? અળનાળનો અળ. એના પછી ક્ષત્રિયનો ક્ષ. અને છેલ્લે શું આવશે?
यज्ञ। तो क थी ज्ञ सुधी आपने प्रश्न एक पूरो कर्यो। एनी अंदर क थी प पर पूछाय, ग थी ब पर पूछी सके, ज थी व पण पूछी सके अने ध दड़ाना ध थी ज्ञ सुधी पण पूछी सकाय छे। बराबर, એટલે તમને આખો કક્કો આવડતો હોય તો તમે ક થી જ્ઞ માં ગમે તે મૂળાક્ષર આવે એ તમે લખી શકો। બરાબર ને, હવે આપણે ચોપડીની અંદર જોઈશું। પ્રશ્ન એક તમારો બોર્ડ પર પૂર્ણ થયો, હવે આપણે ચોપડીમાં લખીશું ને। તો જુઓ ચોપડીની અંદર પ્રશ્ન નંબર પેજ નંબર 8 પેજ નંબર 8 કયો 8 નંબરનો પેજ એની અંદર બોલો અને લખ્યું છે કથી જ્ઞ સુધી બે વાર છે। બરાબર, તો ઉપર લખવાનું આપણે તારીખ લખીશું પહેલા 23/7/2020 પછી શું લખીશું રિવિઝન પ્રશ્ન એક। બરાબર, રિવિઝન પ્રશ્ન એક, એકની અંદર તમારે જોઈ જોઈને ક ખ ગ એવી રીતે લખવાનું છે। ક કમળ નું ક, પછી ખ ગ ગ એવી રીતે તમારે આખો કક્કો પૂરો કરવાનો છે। પેજ નંબર 8 આખું હોમવર્કમાં રિવિઝનમાં પૂરું કરવાનું છે। થેન્ક યુ। હવે પ્રશ્ન નંબર 1 પૂર્ણ થયો, બરાબર ને, હવે પ્રશ્ન નંબર 2 આવ્યો। પ્રશ્ન નંબર 2 માં ખૂટતો મૂળાક્ષર લખો। બરાબર, ખૂટતો મૂળાક્ષર લખવાનું છે આપણે। ક થી જ્ઞ મૂળાક્ષર તો લખ્યા, પણ એની અંદર આપણે પ્રશ્ન 2 માં ખૂટે છે, જે ખૂટે છે એ પ્રશ્ન એ ખૂટે છે એ મૂળાક્ષર આપણે લખવાના છે એની અંદર। બરાબર, તો અહીંયા ક ને ક નું કા લખ્યો છે। હવે આપણે શું આવશે યાદ કરો બાળ મિત્રો, શું આવશે કા પછી ઘરનો ખૂબ જ સરસ ચનો કાનો ચાતો લખ્યો છે। હવે શું આવશે છને કાનો છા, વેરી ગુડ છને કાનો છા ખૂબ જ સરસ। હવે જનેકાનો જા તો લખ્યો છે, હવે જનેકાના જા પછી અહીંયા કયો જ આવશે જબલાનો જ, સરસ જનેકાનો જા, સરસ જનેકાનો જા। ટનેકાનો ટા તો લખ્યો છે, ઠનેકાનો ઠા લખ્યો છે, હવે અહીંયા કયો મૂળાક્ષર આવશે ડનેકાનો ડા, ખૂબ જ સરસ વેરી ગુડ ડનેકાનો ડા। હવે ડનેકાનો ડા લખ્યો છે, હવે ધ્યાનથી જુઓ વચ્ચે કયો મૂળાક્ષર આવશે અણનેકાનો અણા, સરસ અણનેકાનો અણા। તનેકાનો તા લખ્યો છે, મારી સાથે બોલો તનેકાનો તા, તનેકાનો તા, થનેકાનો થા, થનેકાનો થા। હવે શું આવશે, હવે કયો મૂળાક્ષર આવશે યાદ કરો દનેકાનો દા, દનેકાનો દા, સરસ હવે દનેકાનો દા લખ્યો છે, નનેકાનો ના પણ લખ્યો છે, હવે વચ્ચે શું ખૂટે છે પનેકાનો પા, સરસ પનેકાનો પા, ફનેકાનો પા, પછી શું આવશે બનેકાનો બા, બનેકાનો બા, ખૂબ જ સરસ ફનેકાનો બા લખ્યો છે અહીંયા। હવે કયો મૂળાક્ષર આવશે મનેકાનો મા, મનેકાનો મા, વેરી ગુડ યનેકાનો યાદો લખ્યો છે, હવે કયો મૂળાક્ષર આવશે રનેકાનો રા, સરસ રનેકાનો રા, લનેકાનો લા લખ્યો છે, વનેકાનો મા પણ લખ્યો છે, હવે કયો મૂળાક્ષર આવશે વનેકાનો મા પછી સનેકાનો સા, કયો સ શરણાઈનો, સરસ શરણાઈનો સ, સનેકાનો સા, ષટકોણનો ષટકોણ લખ્યો છે સનેકાનો સા, હવે કયો સ આવશે સફર
સફરજન નું સ સફરજન નું વેરી ગુડ સનેકા નું સ હનેકા નું હા પણ છે હવે વચ્ચે શું ખૂટ્યું અડનેકા નું અડા વેરી ગુડ અડનેકા નું અડા મેં પૂછેલા પ્રશ્નનો જવાબ ખૂબ જ સરસ આપ્યો બાળ મિત્રો તમને આવડી ગયું વેરી ગુડ આપણે પ્રશ્ન નંબર 2 ખૂટતો મૂળાક્ષર પૂર્ણ કર્યો આવડી ગયું ને હા હવે આપણે ચોપડીમાં જોઈશું ચોપડીની અંદર પેજ નંબર 18 જો પેજ નંબર 18 તમારે નોટ ચોપડીની અંદર પૂર્ણ થઈ ગયું હોય તો તમે નોટમાં પણ લખી શકો છો નોટની અંદર પેજ નંબર 18 જો ચોપડીમાં બાકી હોય તો ચોપડીની અંદર પણ લખી શકો છો પથિજ્ઞ ખૂટતો મૂળાક્ષર તો એની અંદર આપણે તારીખ લખીશું 23/7/2020 અને રિવિઝન પ્રશ્ન 2 લખીશું બરાબર એની અંદર આપણે ખૂટે છે એ ખૂટતો અક્ષર પણ લખીશું ક થી ખ પણ આવે પછી ગ થી ગ પણ આવે ચ પછી શું આવે છત્રીનો છ છત્રીનો છ આ રીતે કથી જ્ઞ છે હવે આપણે કાથી જ્ઞાપા પણ જોઈશું પેજ નંબર 35 બરાબર એની અંદર પણ કાથી જ્ઞા આપેલું છે ધ્યાનથી જુઓ કાથી જ્ઞા તો એની અંદર આપણે તારીખ લખીશું 23/7/2020 અને પ્રશ્ન નંબર 2 બરાબર કાથી જ્ઞા કા પછી શું આવે ખનેકાનો ખા ગનેકાનો ગા પછી શું આવશે ગનેકાનો ગા ચનેકાનો ચા પછી શું આવશે છનેકાનો છા બરાબર બાળ મિત્રો આપણે કાથી જ્ઞા સુધી પેજ નંબર 35 પર પૂર્ણ કરીશું પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 તમને બરાબર ખબર પડી ગઈ હશે બરાબર ને જો તમારે ચોપડીમાં પૂર્ણ થઈ ગયા હોય આ પેજ તો તમે નોટમાં પણ પૂર્ણ કરજો થેન્ક યુ